नमस्कार मित्रों, स्वागत छे तमारू एवन गुजराती चैनल मा। मित्रों आजी आपणे जाणीशुं मंगलपुर धामना बे मुखवाळा मेलडी मानो रोचक इतिहास। बोटा जिल्लाना बरवाळा गामथी मात्र 4 किलोमीटर दूर मंगलपुर धाम आवेलू छे। कहेवा छे के आखी सृष्टिमां मात्र बे मुखवाळा बे ज माताजी छे। एक छे चोटीलामां बिराजेला चामुंडामां अने बीजा छे मंगलपुर धामना मां मेलडीमां। आश्रे 150 वर्ष पहेलानी आ वात छे। मोती तलसाणिया नामनो कोड़ी आ गाममां रहेतो हतो। ए मां मेलडीनो परम भक्त हतो। एना बाप दादाए मेलडी माने बेसाड्या हता। हवे एवुं बन्युं के एक दिवस आ मोती तलसाणिया वहेली सवारे गाडू जोड़ीने पोताना खेतरे जई रह्यो हतो। धीरे धीरे गाडू ज्यां 5 गामना सीमाळा भेगा थता हता त्यां रस्तामां एक जंगल आवतुं हतुं त्यां पहोंच्युं। त्यां सामे रूप रूपना अंबर जेवी एक बाई माथे भात लईने आवी अने सामे आवीने उभी रही अने मोती तलसाणियाने कहे छे के हे गाडावाळा गाडू उभू राख। मोती तलसाणिया गाडू उभू राखीने नीचे उतर्यो त्यारे आ बाई तेने भात जमवानो आग्रह करे छे। हवे मोती तलसाणिया जेवा जमवा बैठा त्यां तो ચાડીઓની પાછળથી એક પછી એક બીજી 6 બાઈઓ નીકળીને સામે આવી અને સામે આવીને ઊભી રહી ગઈ। જ્યારે મોતી તલસાણિયાએ પૂછ્યું કે તમે કોણ છો ત્યાં તો તે બધી બાઈઓ ખડખડાટ હસવા લાગી। બધી બાઈઓ કિકિયારી પાડતા પાડતા એક પછી એક એમ 7 બાઈઓ પોતાના અસલ ચૂડેલના ભયંકર સ્વરૂપમાં આવવા લાગી। આ મોતી તલસાણિયાની સામે 7 ચૂડેલો આટા મારવા લાગી અને કહેવા લાગી, અમારે તો તારી સાથે લગ્ન કરવા છે અને તારા ઘરે આવું છે। હવે મોતી તલસાણિયા વિચાર કરીને તેમને કહે છે, હું તમને મારે ઘરે તો લઈ જઉં પણ મને એક દિવસનો સમય આપો। હું ઘરે જઈ મારા ઘરડા બાને પૂછી આવું, પછી હું તમને મારી સાથે લઈ જઈશ। આ સાંભળી 7 ચૂડેલોએ મોતી તલસાણિયાને ઘરે પાછા આવવા દીધો। હવે તો ઘરે આવીને ઘરના ગોખલામાં બેઠેલા માં મેલડી માને પ્રાર્થના કરે છે, હે માં મેલડી, મારા બાપ દાદાએ તને અહીં બેસાડ્યા છે એટલે તું મારી ઘરડી માં થઈ, હવે મારે તારો જ આધાર છે। હે માં, હું તો 7 ચૂડેલોને ઘરે લઈને આવવાનું વચન આપીને આવ્યો છું, હવે માં તું જ મને કઈક રસ્તો બતાવ। ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય એવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો કે હે મારા મોતિયા, તું ખોટી ઉપાધિ ન કર, એ 7 ચૂડેલોને વશમાં કરી એની માથે કાળી નાગણી થઈને બેસું તો માનજે કે હું મેલડી બોલીતી। તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે, સાથે તારા ખીચામાં એક કાચનો શીશો લેતો જજે, પછી બાકીની વાત હું તને જંગલમાં જ કરીશ। આટલું બોલી માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા। હવે બીજે દિવસે મોતી તલસાણિયા ગાડું જોડીને ખેતરે જવા નીકળે છે। ત્યાં તો રસ્તામાં ગામના સીમાડે આવેલા જંગલમાં પહોંચતા જ પેલી ભાતવાળી બાઈ સામે આવી અને ગાડું ઊભું રાખવાનું કહ્યું। જેવો મોતી તલસાણિયા નીચે ઉતર્યો ત્યાં તો ઝાડીની પાછળથી બીજી 6 બાઈઓ નીકળી અને પૂછવા લાગી, તારા ઘરડા બાને પૂછીને આવ્યો છો ને, આજે તો અમે તારી સાથે જ આવીશું। હવે મોતી તલસાણિયાએ કહ્યું કે મને થોડોક સમય આપો, હું હમણાં જ ઝાડીઓની પાછળ જઈને આવું છું। આટલું બોલીને મોતી તલસાણિયા ઝાડીઓની પાછળ જઈને માં મેલડીને યાદ કરીને પ્રાર્થના કરે છે, હે મારી માવડી, તે કીધું હતું કે બાકીની વાત તને જંગલમાં જ કરીશ, હવે આગળનો રસ્તો તું જ સુજાડ માં, આ 7 ચૂડેલો સામે આવીને ઊભી છે, ત્યાં તો પ્રકાશના કુંજ પથરાયા અને માં મેલડી ત્યાં જ પ્રગટ થયા અને બોલ્યા કે મારા મોતિયા, આ 7 ચૂડેલોની વચ્ચે જઈને ઊભો રહે, તારા ખિસ્સામાં રહેલા શીશાનું ઢાંકણું ખોલીને શીશો નીચે મૂકજે અને કહેજે કે હું તમને મારા ઘરે તો લઈ જઉં પણ મારા ઘરડાબાએ કહ્યું છે કે એ ચૂડેલ છે એની ખાતરી શું છે, જો આ શીશામાં તમે એકવાર ઉતરીને બહાર નીકળીને બતાવો તો જ તેની ખાતરી થાય કે આ ચૂડેલ જ છે, પછી હું તમને ઘરે લઈ જઈશ।
હવે મોતી તલસાણીયાએ તો આ સાતે ચૂડેલો ઉભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલી શીશાને વચ્ચે મૂક્યો અને કહેવા લાગ્યો, અરે તમે આ શીશામાં એકવાર ઉતરીને બહાર નીકળીને બતાવો તો જ ખાતરી થાય કે તમે ચૂડેલ છો. આ સાંભળી સાથે ચૂડેલો કિકિયારીઓ કરતી પોતાના અસલ ચૂડેલના રૂપમાં આવીને કહેવા લાગી કે એકવાર શું, અમે તો 21 વાર આ શીશામાંથી ઉતરીને બહાર નીકળી શકીએ તેમ છીએ. આમ સાથે ચૂડેલો નાના નાના સ્વરૂપમાં આવીને શીશામાં ઉતરી ગઈ. ત્યાં તો મોતી તલસાણીયાએ ઢાંકણું બંધ કરી દીધું. ત્યાં જ મેલડીમાં પ્રગટ થયા અને કહ્યું કે હે મોતીડા, આ શીશાને ખાડો ખોદી ત્યાં જ દાટી દે અને તેની ઉપર ધૂળનો ઢગલો કર, પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લઈને કંકુનો ચાંદલો કરી દે. આ સાતે ચૂડેલોને ધરતીમાં સમાવીને એની માથે હું મુંગલપુરની મેલડી બેસીશ. જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને આ શીશામાંથી બહાર નીકળવા નહીં દઉં. હવે માતાજીના કહેવા પ્રમાણે મોતી તલસાણીયાએ ખાડો કરીને શીશાને જમીનમાં દાટી દીધો. તેની ઉપર માં મેલડીને બેસાડે અને ત્યાં નાનું એવું ડેરું પણ કરી દીધું. અને હવે વર્ષોના વર્ષો વીતવા લાગ્યા. આ મંદિર જંગલમાં હતું તેથી કોઈ માં મેલડીના દર્શન કરવા આવતું નહીં અને માના પણ ધૂપ દીપ થતા નહીં. 1989 માંગલપુરના આ મેલડીમાં મનોહર ભારતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું કે આ જંગલમાં હું બેઠી છું, ત્યાં મારી પાસે કોઈ આવતું નથી, તું આ જંગલમાં મંગલ ઊભું કર જેથી મારા દર્શને લોકો આવી શકે. એટલે ભારતી બાપુએ આ જંગલમાં આવી ચાડી ચાખરાને સાફ કરી માં મેલડીનું ત્યાં મંદિર બંધાવ્યું અને ત્યાં ભારતી આશ્રમ બાંધ્યો કે જ્યાં બધા માતાજીના દર્શને આવવા લાગ્યા. માંગલપુરના આ મેલડી માની અનેક માનતાઓ રાખે છે અને તેમની માનતાઓ પૂરી થતા અહીં શ્રીફળના તોરણો બંધાવે છે. કોઈ માના તાવા કરે છે તો કોઈ માનો નવરંગો માંડવો કરે છે. આમ માતાજીએ અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા છે. આજે પણ મુંગલપુરના મેલડીમાં સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે. બોલો મુંગલપુરની મેલડી માની છે. મિત્રો, આવા જ ઇતિહાસો જાણવા માટે આજે જ અમારી આ ચેનલ એ1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.